ગરિયાધારમાં આમ આદમી પાર્ટી દ્વારા પેટ્રોલ ડીઝલ ગેસ તેમજ જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓમાં 30 થી લઈને 50% ભાવ વધારાના સામે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા પટેલવાડી ખાતે રેલી કાઢી ભારે સૂત્રોચ્ચાર અને રૂપાણી સરકારની હાય હાયના નારા સાથે મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. ગરિયાધાર આમ આદમી પાર્ટી દ્વારા પેટ્રોલ ડીઝલ ગેસ તેમજ જીવન જરૂરિયાતની તેલ સહિતની ચીજવસ્તુઓના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. આ મામલે શહેરની પટેલવાડી ખાતેથી રેલીની આયોજન કરવામાં આવ્યું હતું અને રેલી કાઢી ભારે સૂત્રોચ્ચાર કરવામાં આવી રહ્યા હતા. ગરિયાધાર મામલતદારને આવેદનપત્ર આપીને જણાવવામાં આવ્યું હતું કે એક બાજુ મોંઘવારીએ માઝા મૂકી છે, ધનાધન મોંઘવારી વધી રહી છે, જ્યારે બીજી બાજુ ગરીબી રેખા નીચે જીવતા લાખો પરિવારો ગરીબી રેખાની નીચે આવી ગયા છે, જેથી કરીને મજૂરી કરતા લોકો પોતાના એક ટંકનું ધાન પણ મેળવી શકતા નથી ને ખાવાનું પણ મળતું નથી તેવી પરિસ્થિતિ નિર્માણ પામી છે. ત્યારે આવી મોંઘવારી પોતાનો જીવ ગુમાવવો પડે તેવું લાચાર પ્રજા બની રહી છે અને ગરીબ અને મધ્યમ વર્ગ બનતી જાય છે અને આ ગરીબી અને અમીરીની ખાઈ ઊંડી અને ઊંડી વધતી જ જાય છે. ગરીબ એ ગરીબ બનતો જ જાય છે અને માલદાર એ માલદાર બનતા જાય છે. ત્યારે મોંઘવારીના ભરડામાંથી કેવળ ગરીબો જ નહીં પણ મધ્યમ વર્ગના પરિવારો પણ ફસાઈ ગયા છે, પીસાયા છે, ભીસાયા છે અને પરિણામ એ આવ્યું કે મોંઘો માનવદેહ લાચાર બની ગયો છે, જેનું નામ છે મોંઘવારી. એક બાજુ કોરોનાને લીધે અસંખ્ય પરિવારોના રોજગાર ધંધાને નુકસાન થયું છે, નોકરી જતી રહી છે, વળી નોકરી મળી તો અડધો પગાર મળે છે, તો બીજી બાજુ સામાન્ય માણસ પોતાનું જીવન જરૂરિયાતની વસ્તુઓ ખરીદી શકતા નથી, ખાવા પીવાની વસ્તુમાં કાપ મૂકવાનો વારો આવે છે, એવી પરિસ્થિતિ દેશભરમાં નિર્માણ પામી છે. ત્યારે ગુજરાતમાં પણ આ જ પરિસ્થિતિ નિર્માણ પામી છે, જેને લઈને આ પાર્ટી દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે. સંપૂર્ણ રીતે પોતાના જીવનમાં સ્વતંત્ર ગણાતા નથી, કારણ કે આજના દિવસે પેટ્રોલ ડીઝલ અને ગેસના ભાવમાં જે 110 થી 7 રૂપિયા પૂર્ણ કરી દીધા છે, 100 પાર કરી ગયા છે. અગાઉના વર્ષોમાં જ્યારે માત્ર 7 પૈસાનો વધારો થતો ત્યારે હાહા હોહી થઈ જતી હતી, પરંતુ હાલમાં તો જાણે કે મૂક પ્રેક્ષક બની હોય, પ્રજાને પણ જાણે કે ડરાવી અને ધમકાવી હોય તે પ્રમાણે 100 ની પાર પેટ્રોલ ડીઝલ કરી દીધી અને ખેડૂતોને મોંઘવારીના ખપ્પરમાં હોમી દીધા છે. છતાં પણ સરકારના કાને આ વાત અથડાતી નથી કે સરકાર કંઈ જાણતી નથી. સરકાર તો બીજી તરફ એ પણ કહી રહી છે કે કોરોનાના કારણે એક પણ ગેસના અભાવે મૃત્યુ થયું નથી, જ્યારે બીજી તરફ કહી રહી છે કે કિસાન આંદોલન કરી રહ્યા છે પરંતુ તેમનું પણ મૃત્યુ થયું નથી, અમારી જાણ બહાર છે. તો સરકાર શું કરે છે તેવા અનેક સવાલો હાલમાં તો ખેડૂતોને પણ ઉઠી રહ્યા છે. તો સરકાર કયા આંકડા મેળવી રહી છે? નથી ઓક્સિજનની ખપતના કારણે, ઓક્સિજનના અભાવના કારણે લોકોના મોત નીપજ્યા, તેમ છતાં પણ સરકાર માનવા તૈયાર નથી. બીજી તરફ કિસાનો 3 કૃષિ કાનૂન બિલ જે પારિત કર્યા છે તેના લઈને 8 માસથી આંદોલન ચલાવી રહ્યા છે, સંસદ પણ ચલાવી રહ્યા છે સમકક્ષ, અને મહિલાઓ પણ સંસદ ચલાવી રહી. આવી પરિસ્થિતિ દેશમાં નિર્માણ પામી હોય ત્યારે ગુજરાતમાં પણ ભાવ વધારાને લઈને આમ આદમી પાર્ટી દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે. ઉપરાંત સાથે સાથે સિંગ તેલના ભાવમાં પણ 2700 રૂપિયાએ પહોંચી ગયો છે, ત્યારે રાધણ ગેસના ભાવ 850 રૂપિયા. આમ તમામ ચીજવસ્તુઓ મોંઘી થતી હોવાથી હાલ તો ગરીબ જનતાને જ હાલાકી ભોગવવી પડે છે. આવેદનપત્રમાં કાર્યક્રમ ગારિયાધારથી શરૂ કરી આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ ભાવેશભાઈ કથિરિયા તેમજ ગ્રામ્ય પ્રમુખ બાબુભાઈ બોદરિયા તેમજ ઘનશ્યામભાઈ ઢાકિયા તેમની સાથે અનેક કાર્યકરો પણ જોડાયા હતા. આમ ગારિયાધાર આમ આદમી પાર્ટી દ્વારા પેટ્રોલ ડીઝલના ભાવ વધારાના મામલે આવેદનપત્ર આપી ભારે સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ગુજરાત સરકાર દ્વારા તાત્કાલિક ભાવ વધારો પરત ખેંચવામાં આવે તેવી પણ માંગ ઉઠવા પામી છે, ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા આ વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. સંસદથી લઈને સડક સુધી મોંઘવારીનો મુદ્દો ઝળહળી ઉઠ્યો છે, આગની જેમ બભૂકી ઉઠ્યો છે અને વધુને વધુ લોકો આ ખપ્પરમાં હોમાઈ રહ્યા છે, ત્યારે આવા સમયે આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન કરીને ભાવને કાબૂમાં લેવા માટેની માંગ કરવામાં આવી છે. ગારિયાધારથી હુસેન શેખ, ભાવનગર. આપો તાલુકા પ્રમુખ તરીકે આપું છું.
આજ રોજ આવેદન પત્ર અમે દેવા આવેલા છીએ. છાલો વરસાદ હોવા છતાં તો બહોળી સંખ્યામાં માણસો અમારી પાસે હાજર રહ્યા અને જેટલી જેટલી મોંઘવારી વધતી જાય નાનો નાનો માણસ હાવ પીસાતો જાય છે અને મધ્યમ વર્ગને પણ હવે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. પણ વારે વારે રજૂઆત થતાં તોય પણ કાંઈ ઉકેલ આવતો નથી. અને ગેસના બાટલા વારે વારે એમ કે ભાઈ 450 રૂપિયા બાટલો જોયો તે બંગડીને એનો ઘા કરવામાં આવેલો હતો, અત્યારે 850 થઈ ગયા છે, તોય કોઈ વકરો દેવામાં આવતો નથી. આજ રોજ અમે ગારેદર મામલતદાર સાહેબ કરીને મોંઘવારી મુદ્દે આવેદનપત્ર આપવા આવેલા. એ બાબતે આમ જનતાને ક્યાંય રહેવા એવી કોઈ પરિસ્થિતિ નથી, તો આ સરકાર આંધળી સરકારને ક્યાંય દેખાતું નથી કે આ માણસોનું શું થાય છે. એમ મધ્યમ વર્ગ ક્યાંય જીવીએ કેમ નથી, આત્મહત્યા કરવી પડે એવો વારા છે. અને આ ભાજપની આ આંધળી સરકારને કાંઈ દેખાતું જ નથી.